બિલકુલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, વગર સાબુ પાવડરે પાકિસ્તાનની ધોલાઈ કરવામાં આવી છે, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ભારતનો અત્યારે વિજય થયો છે, એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર. 11 વર્ષ પછી અમદાવાદની અંદર મેચ રમાઈ હતી અને આ મેચની અંદર લાખો દર્શકો જોઈ રહ્યા હતા અને અત્યારે વિજય થયો છે ભારતનો. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, વગર સાબુ પાવડરે પાકિસ્તાનની ધોલાઈ કરવામાં આવી છે. આપણે મેચની વાત કરી રહ્યા છે, આપણે બીજી કોઈ વાત ચર્ચા નથી કરી રહ્યા. સૌથી મહત્વના, કેમ કે સવારથી લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા અમદાવાદમાં જોવા મળ્યો હતો, લાંબી લાઈનો લોકો જોવા મળી હતી, લોકો એક એક ટિકિટ માટે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા હતા અને આખરે જેને ટિકિટ મળી હતી મેચ જોવા ગયા હતા એ જ લોકો અત્યારે જશ્નનો માહોલ અત્યારે મનાવી રહ્યા છે. કેમ કે અમે પણ જે રીતના તૈયારી કરીને ન્યૂઝ રૂમમાં ઊભા હતા એવી જ રીતે રોડ ઉપર, ચાહે ફાર્મ હાઉસ હોય ચાહે પાર્ટી પ્લોટ હોય, એની અંદર ઘણા લોકોએ તૈયારી પહેલેથી જ કરી દીધી હતી. કેમ કે 11 વર્ષ પછી મેચ રમાઈ હતી અને આ મેચની અંદર ભારતનો વિજય થયો છે, એટલે આ મહત્વની બાબત કહી શકાય. કેમ કે વગર સાબુ પાવડરે પાકિસ્તાનની ધોલાઈ કરવામાં આવી છે. બિલકુલ દેવલ પાટભાઈ, જે રીતે વાત કરી આપે કે વગર સાબુ પાવડરે પાકિસ્તાનની ધોલાઈ થઈ છે, કારણ કે આ મેચ હતી સમગ્ર રીતે રોમાંચક જોવા મળી રહી હતી. ભારતના ખેલાડીઓએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે, કાબિલે તારીફ છે આ પરફોર્મન્સ, કારણ કે પાકિસ્તાને બહુ જ ઓછા ઓવરોની અંદર ઓલ આઉટ કરી દીધા હતા. સાથે જે રીતે તેમણે 192નો રન ચેસ્ટ કરવાનું હતું તે પણ ચેસ્ટ થઈ ગયો છે. હજુ પણ 25 જેટલી ઓવરો હજુ પણ બાકી છે, તે પહેલા જ આ આપણે રન ચેસ્ટ કરી લીધો છે, એટલે ભારત માટે ગર્વની વાત છે. દરેક ભારતીય અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. જે લોકો અત્યારે સ્ટેડિયમ ખાતે છે તેઓ પણ, સાથે જ જે લોકો પોતાના ઘરેથી છે તે લોકો પણ. સિદ્ધાર્થ રવિને કશું દ્રશ્યો બતાવે સ્ટેડિયમના. જી રવિ, મેદાન બહાર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ભારતની જીત થઈ છે. મેચની અંદર પાકિસ્તાનની હાર થઈ છે, ભારતની જીત થઈ છે. મહત્વના અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભવ્ય વિજય છે તે ભવ્ય વિજય થઈ ગયો છે, ઐતિહાસિક જીત છે તે ઐતિહાસિક જીત ભારતને મળી ચૂકી છે. સીધા દર્શો જોઈ શકાય છે કે જે પ્રમાણે લોકો છે તે અત્યારે હાલ ઉજવણીનો જે માહોલ છે તે ઉજવણીનો માહોલ અત્યારે હાલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સીધા દર્શો જોઈ શકાય છે કે અત્યારે હાલ લોકો છે તે લોકો ઉજવણી છે તે અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરી રહ્યા છે. સાથે સાથે જે પ્રમાણે જે દ્રશ્યો છે તે દ્રશ્યો અત્યારે હાલ નિહાળી શકાય છે કે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉજવણી છે તે ઉજવણી અત્યારે હાલ કરી રહ્યા છે. અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અત્યારે હાલ ઉજવણી છે તે ઉજવણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે જીતનો જે ભવ્ય છે માહોલ છે તે માહોલ અત્યારે હાલ બની રહ્યો છે. લોકો છે તે લોકો પણ સાથે બહુ મજા આયા. રોહિત શર્મા ને બહુ અચ્છા ખેલા, વિરાટ કોહલી ને ભી બહુ અચ્છા ખેલા, બચ્ચે કો ભી બહુ મજા આયા.
સ્ટેડિયમ બહારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ અત્યારે સ્ટેડિયમ બહાર પહોંચી ગયું છે. જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોની અંદર જાણે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો ભારતીય ટીમના ખેલાડીઓને શાબાશી આપી રહ્યા છે, વધાવી રહ્યા છે, સાથે જ ખુશી પણ અનુભવી રહ્યા છે. અને જે રીતે માહોલ સર્જાઈ રહ્યો છે નવરાત્રી પહેલા